તો ફ્રેન્ડ્સ આની પહેલાના વિડીયોમાં આપણે ઇલેક્ટ્રિકલ મશીનમાં ટ્રાન્સફોર્મર કેવી રીતના તૈયાર કરવું એનો આખો તમે વિડીયો જોયો હશે, બરાબર. હવે આપણે ઇન્ડક્શન મોટર કઈ રીતના તૈયાર કરવું એના વિશે આપણે માહિતી લેશું, બરાબર. કે એક એક ટોપિક કઈ રીતના તૈયાર કરવું, આપણે કેટલું આપણે ખાસ એવું પરીક્ષા માટે નોલેજ હોવું જોઈએ, બરાબર. તો ઇન્ડક્શન મોટરની અંદર બે ચેપ્ટર, એક તો થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર અને બીજું છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, બરાબર. અમુક ટોપિક એક એક ની શું છે કે અંદર આવી જતો, એટલે ઓવરઓલ જે મેઇન મેઇન ટોપિક છે એ બધા મેં ટોપિક અહીંયા લીધેલા છે, ઓકે. હવે સૌથી પહેલા તમારે વર્કિંગ પ્રિન્સિપલ, બરાબર. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં આપણે વર્કિંગ પ્રિન્સિપલ છે, કઈ રીતના આપણી ઇન્ડક્શન મોટર વર્ક કરે છે એ તમને ખાસ આવડતું હોવું જોઈએ, બરાબર. એ ઉપરાંત પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ છે, જ્યારે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, બરાબર. ઘણી ફેરે છોકરાઓને એ જ ખબર નથી હોતી કે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર છે કે નથી, બરાબર. આ એક ખાસ ધ્યાન હોવું જોઈએ, બરાબર. તમે ઓલો થ્રી ઇડિયટમાં જોયું હોય તો ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે હાઉ ઇન ધ કેસ ઓફ હાઉ ટુ ઇન્ડક્શન મોટર સ્ટાર્ટ, બરાબર. તો એ સ્ટાર્ટિંગ થિયરી શું છે એ પણ તમને અહીંયા ખબર હોવી જોઈએ, બરાબર. એટલે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનું વર્કિંગ પ્રિન્સિપલ છે એ ખાસ ધ્યાન આપણને આવડતું હોવું જોઈએ. એના પછી એક બીજો કોન્સેપ્ટ છે આરએમએફ, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, બરાબર. એના વિશે સારું એવું નોલેજ હોવું જોઈએ. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની આપણે થિયરી છે એ તમને ખાસ એવું, કારણ કે મેઇન વસ્તુ જે છે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ આપણું જે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં છે, બરાબર, એ તમને આવડતું હોવું જોઈએ. એના પછી છે કન્સ્ટ્રક્શન. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનું કન્સ્ટ્રક્શન કેવું છે, મોસ્ટલી બે પ્રકારનું છે, સ્લીપરિંગ ઇન્ડક્શન, જોકે રોટરમાં ફેરફાર, સ્ટેટર તો કોમન જ હોય છે, બરાબર, કે સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર, બરાબર, અને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. આ બે કઈ રીતના વર્ક કરે છે, કેના ટોર્કના ઇક્વેશન, એમાં બેમાં ટોર્કમાં શું ફેરફાર છે, કન્સ્ટ્રક્શનમાં શું ફેરફાર છે, એના બધા ઘણા બધા એમસીક્યુ પૂછાતા હોય છે. સ્ટેટર શેનું બનેલું હોય છે, રોટર શેનું બનેલું હોય છે, બરાબર, એ ખાસ આમાં જોવાનું છે. એટલે કન્સ્ટ્રક્શન ઉપરથી પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે, વર્કિંગ પ્રિન્સિપલ, આરએમએફ છે, કન્સ્ટ્રક્શન છે. ત્યારબાદ જે મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે જેના ઉપરથી ઘણા બધા દાખલા, સૌ છેલ્લા છેલ્લા એવા નાના નાના એક એક માર્કના દાખલા પૂછાય છે, સ્લીપ, બરાબર. સ્લીપનો કોન્સેપ્ટ ખાસ આપણને આવડતો હોવો જોઈએ, જેનાથી છે ને તમને બધા દાખલામાં નાના નાના દાખલા પૂછાતા હોય એમાં તમને ફાયદો થઈ જાય, બરાબર. એટલે સ્લીપ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું થશે. ત્યારબાદ રિલેટિવ સ્પીડ, બરાબર. રિલેટિવ સ્પીડ તો કે રોટરની અને આપણા સ્ટેટર વચ્ચે રિલેટિવ સ્પીડ શું છે, અથવા આરએમએફ અને રોટર વચ્ચે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને આપણા રોટર વચ્ચે રિલેટિવ સ્પીડ શું છે, એના ઉપરથી ઘણા અમુક સમયે નાના નાના ઇક્વેશન બનતા હોય છે અને એના ઉપરથી દાખલા આવતા હોય છે, બરાબર. અથવા રિલેટિવ સ્પીડના ડાયરેક્ટ એમસીક્યુ પણ આવતા હોય છે. એટલે એ તમને રિલેટિવ સ્પીડ ખાસ ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્યારબાદ છે ટોર્ક ઇક્વેશન. ટોર્ક ઇક્વેશન એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર કરેલા હોય છે. ટોર્ક કોના ઉપર પ્રપોર્શનલમાં છે, ટોર્ક કોના ઉપર આધાર રાખે છે, સ્ટાર્ટિંગ ટોર્ક અને પાછું આપણો રનિંગ ટોર્ક, બંને ટોર્ક અલગ અલગ હોય છે, તો એ બંનેની પ્રોપર કન્ડિશન આપણને આવડતી હોવી જોઈએ. સ્ટાર્ટિંગ ટોર્કમાં આપણો ટોર્ક ઓછો છે તો કઈ રીતના છે, રનિંગ કન્ડિશનનો ટોર્કમાં શું ફેરફાર છે, બરાબર, અને સ્ટાર્ટિંગ ટોર્કની મેક્સિમમ એફિશ, મેક્સિમમ કન્ડિશન, મેક્સિમમ ટોર્ક મળે એ કન્ડિશન, અને એ ઉપરાંત આપણો રનિંગ કન્ડિશનનો આપણને મેક્સિમમ મળે એ ટોર્ક ઇક્વેશન આપણને ખાસ. આ ટોટલીમાં ચાર થાય, સ્ટાર્ટિંગ ને રનિંગ, બરાબર, અને મેક્સિમમ માટે ચાર ઇક્વેશન આપણે પાકા કરવાના થાય, ઓકે. ત્યારબાદ છે પાવર ફ્લો ઇક્વેશન. ખાસ આના ઉપરથી પણ ઘણા બધા, આના પહેલા મેં જે તમને વિડીયો આપણે એમજીવીસીએલના પેપરમાં પાવર ફ્લો ઇક્વેશનમાંથી એક ક્વેશ્ચન પૂછવાનો હતો, તો એ તમે જોશો તો તમને ખબર પડશે કે ઇન્ડક્શન મોટરના પાવર ફ્લોમાંથી ઇક્વેશનમાંથી સિમ્પલ દાખલા પૂછાતા હોય છે, બરાબર. ત્યારબાદ સ્ટાર્ટર. ઇન્ડક્શન મોટરમાં કયા કયા પ્રકારના સ્ટાર્ટર વપરાય છે, ડોલ સ્ટાર્ટર, સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફર સ્ટાર્ટર, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર, સ્ટાર્ટર વિશે સારું એવું નોલેજ હોવું જોઈએ. કયા કયા પ્રકારના સ્ટાર્ટરમાંથી દાખલા પૂછાતા હોય છે, કયા પ્રકારના સ્ટાર્ટર વપરાય છે, એ ઉપરાંત સ્ટાર્ટર ક્યાં સુધી આપણે કયા ઇન્ડક્શન મોટરમાં કેટલા સુધી વાપરી શકીએ છીએ, એ ખાસ નોલેજ હોવું જોઈએ. નાના નાના એમસીક્યુ માંથી પૂછાય જાય છે, ઓકે. ત્યારબાદ કેરેક્ટરિસ્ટિક વિશે આપણે જોવાનું છે, થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરની કેરેક્ટરિસ્ટિક, બરાબર. એની બધા આપણે જે છે પ્રોપર કેરેક્ટરિસ્ટિક વિશે આપણને સારું એવું નોલેજ હોય તો આપણે અહીંથી આ આખું મશીન આપણને વ્યવસ્થિત પ્રોપર તૈયાર થઈ શકે, બરાબર. છેલ્લે છે સ્પીડ કંટ્રોલિંગ મેથડ. ઇન્ડક્શન મોટરનું, થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનું સ્પીડ કંટ્રોલિંગ મેથડ, બરાબર. એટલે અહીંયા તમારું થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર પૂરું થઈ છે. આ ઉપરાંત બીજા નાના નાના ટોપિક હોય તો આની અંદર કોઈ નાના નાના ટોપિક હોય તો એ કન્સિડર નથી કરેલા. આમ આટલા મેઇન ટોપિક તમને આવડતા હોય, એપ્લિકેશન છે, બરાબર, એ પણ આપણા અહીંયા કન્સિડર કરી શકાય. એફિશિયન્સી તો પાવરફ્લોમાં આવી જાય એટલે આપણે કોઈ વાંધો નથી. એટલે આ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર આવી રીતના તમારે તૈયાર કરવાનું થાય છે, બરાબર. ત્યારબાદ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં જઈએ. તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના વર્કિંગ પ્રિન્સિપલ તમને આવડતો હોવો જોઈએ, બરાબર.
ડાયરેક્ટ સીધું છે, ટાઈપ્સ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, કેટલા પ્રકારની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે બરાબર એ આપણને આવડતી હોવી જોઈએ. ટાઈપ્સ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વર્કિંગ પ્રિન્સિપલ, તો કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટ નથી તો શું કામ સેલ્ફ સ્ટાર્ટ નથી બરાબર, અને આપણે એને ચાલુ કરવા માટેની મેથડ બરાબર સ્ટાર્ટિંગ મેથડ આપણે અહીંયા આપેલું છે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું કન્સ્ટ્રક્શન, સ્ટાર્ટિંગ મેથડ અને એમાં પણ સ્લીપ કોન્સેપ્ટ બરાબર. એટલે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં આટલું તૈયાર કરવાનું થાય છે, સ્ટાર્ટિંગ મેથડ પછી સ્લીપ કોન્સેપ્ટ છે બરાબર. અને એનાથી આપણે કઈ કઈ મોટર આપણે યુઝ કરી શકીએ છીએ એ આપણે ખાસ એમાં એમસીક્યુ આપણને પૂછાતા હોય છે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાંથી મોસ્ટલી એમસીક્યુ પૂછાતા હોય છે, દાખલાનું તો બહુ ઓછું, મતલબ સ્પીડ ના દાખલા પૂછાય તો, સ્પીડ અથવા સ્લીપ ના પૂછાય તો ઠીક છે, બાકી એમાંથી બહુ એટલા બધા દાખલા હોતા નથી બરાબર. તો થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર એક આખે આખું આ કવરેજ છે બરાબર ફ્રેન્ડ્સ. એક એવો સબ્જેક્ટ આ ટોપિક છે કે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં આમ જોવા જાવ ને તો કેટલા બધા વિદ્યાર્થીને પ્રોપર એક ખ્યાલ નથી આવતો કે કઈ રીતના વર્કિંગ કરે છે. પ્રોપર સારી એવી આપણે નોટ્સ બનાવવી જોઈએ અથવા સારી બુક વાંચશું તો જ આપણને અહીંથી ખબર પડશે સિંગલ આપણી થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર કેવી રીતના વર્ક કરે છે બરાબર. કારણ કે સ્લીપ ના કોન્સેપ્ટ છે, કેટલા બધા છોકરાઓના વીક હોય છે, સ્લીપ છે, સ્પીડ ના છે, આરએમએફ છે, એમાં ખ્યાલ નથી આવતો, એટલે પ્રોપર કઈ રીતના વર્કિંગ છે એ જ નથી ખબર હતું બરાબર. તો ખાસ આમ જોવા જઈએ ને તો ટફ સબ્જેક્ટ નથી, વ્યવસ્થિત રીતે સમજી તો આરામથી આપણે કવર કરી શકીએ. અને આમાં ઇક્વિવેલન્ટ સર્કિટ પણ મેં લીધેલું નથી, ઇક્વિવેલન્ટ સર્કિટ પણ આપણે ઇન્ડક્શન મોટરની કરવાની છે. એ ઉપરાંત એક બીજો કોન્સેપ્ટ આવે છે, થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ અ રોટેટિંગ ટ્રાન્સફોર્મર બરાબર, કે એક પ્રકારનું રોટેટિંગ ટ્રાન્સફોર્મર છે. તો એ પણ તમને ખ્યાલ હોવી જોઈએ રોટેટિંગ ટ્રાન્સફોર્મર છે તો આપણે શું કામ રોટેટિંગ ટ્રાન્સફોર્મર લીધું છે બરાબર. તો એ એક કોન્સેપ્ટ આખો તમારે સમજવાની જરૂર છે. અને ટ્રાન્સફોર્મર પછી બીજું ઇન્ડક્શન મોટર લેવાનું કારણ જ એ છે કે ટ્રાન્સફોર્મર એના પછી આ રોટેટિંગ ટ્રાન્સફોર્મર નામ આપેલું છે, તો રોટેટિંગ ટ્રાન્સફોર્મર કઈ રીતના છે બરાબર એ વસ્તુ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. આમ જોવા જઈએ તો બહુ બેઝિક વસ્તુ છે પણ વ્યવસ્થિત રીતે તમે વન બાય વન નોટ્સ બનાવીને રિવિઝન કરો ને એટલે મગજમાં બેસતું જાય ને આરામથી સારા એવા તમારા એમસીક્યુ આમાંથી કવર થતા જાય. કન્સ્ટ્રક્શન માંથી એવા એમસીક્યુ એવા બધા બનતા હોય છે, ઘણી ફેર ભૂલ ખાઈ જાય બરાબર. દાખલા પણ આની અંદર તમારે સારા એવા ઇન્ડક્શન મોટરમાંથી કરવાના હોય છે, તો જે બેઝિક બેઝિક દાખલા હોય એ બધા તમે કરો, ટોર્કના છે, સ્લીપના છે, સ્પીડના છે, તો એનાથી આપણે વ્યવસ્થિત રીતે તમારી પ્રેક્ટિસ પણ પડે અને એક્ઝામમાં વાંધો પણ ના આવે. ઓકે, તો આ એક ઇન્ડક્શન મોટરનો વિડીયો બનાવ્યો હતો. આવી જ રીતના આપણે બીજા વિડીયો બનાવતા જશો, ઓલ્ટરનેટરના છે, ત્યારબાદ સિંક્રોનસ મોટર છે, ડીસી મોટર છે, ડીસી જનરેટર છે બરાબર. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ.